ઇકબાલગઢ ખેડૂતે અખાત્રીજના દિવસે વડવાઓની દેશી સિસ્ટમથી વરસાદ કેવો રહેશે અને અનાજનું ઉત્પાદન કેવું રહેશે તેની આગાહી કરી હતી. અખાત્રીજ એટલે ખેડૂતોને પોતાના ખેતરમાં મુહૂર્ત કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે. આ શુભ દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે મુહૂર્ત કરવામાં આવે તો પાક સારા પ્રમાણમાં થાય છે. આવી વડીલો પારસીત માન્યતાઓ અત્યારે પણ બનાસકાંઠા સહિતના ખેડૂતો માની રહ્યા છે. પરંતુ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂત પ્રકાશભાઈ પ્રજાપતિએ પોતાના વડવાઓના દેશી નુસ્ખાથી આ વર્ષ કેવું રહેશે અને વરસાદને લઈ પાક કેવો રહેશે તેની આગાહી કરી છે. આ ખેડૂતે પોતાના ખેતરમાં માટીનું લીંપણ કરી તેના પર માટીથી બનાવેલી 5 કુંડા બનાવેલ, જેમાંથી 4 કુંડાઓએ 4 દિશાઓમાં તેમજ 1 કુંડો વચ્ચે મૂકેલો હતો. તેના પર અગરબત્તી કરી નરાસરી બાંધેલ હતો. બધા કુંડાઓનું સરખું પાણી ભરી 4 કુંડામાં વરસાદના 4 માસના નામ લખ્યા હતા અને વચ્ચેના કુંડામાં અનાજ ભર્યું હતું. તેમની માન્યતા મુજબ જો અનાજનું કુંડું પહેલાં તૂટે તો અનાજ પુષ્કળ પ્રમાણમાં થશે. જે કુંડું પહેલાં તૂટે એ માસમાં વરસાદ સારો થશે. આ અખતરામાં આસો માસનું કુંડું પ્રથમ અને શ્રાવણ માસનું કુંડું બીજું તૂટ્યું હતું. એટલે આ ખેડૂતે એવી આગાહી કરેલ છે કે આસો માસમાં વરસાદ પુષ્કળ અને શ્રાવણ માસ તથા અન્ય માસમાં વરસાદ સરેરાશ થોડો રહેશે, પરંતુ આસોમાં પાછોતરો વરસાદ પડશે એટલે તૈયાર પાક બગડવાની દહેશત વધારે રહેશે અને અનાજ પણ ઓછા પ્રમાણમાં પાકશે. આવી જૂની રીતથી ઇકબાલગઢના ખેડૂતે વરસાદની આગાહી કરી વર્ષનું અનુમાન આપી દીધેલ છે. પૂર્વજો આખાતીજના દિવસે આ વરસાદનું અનુમાન લગાવવા માટે જે જોતા એ આજ અમે જોયું તો એમાં આસોમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે અને બીજા બધા મહિનામાં માપનો એવો વરસાદ છે અને માપનું અનાજ પાકે એવું અમને અનુમાન મળ્યું છે. આખાતીજના દિવસે જ કરવું પડે છે? હા, એ આખાતીજના દિવસે.